बनासकांठा जिल्लामां कोरोनानी बीजी लहेर घातक बनता जिल्लाना तमाम नाना मोटा धार्मिक स्थळोने बंद करी देवामां आव्या हता। જ્યારે કે હવે ધીરે ધીરે કોરોના ગાયબ થઈ રહ્યો છે ત્યારે જિલ્લાના મંદિરો રાબેતા મુજબ ખોલવાની છૂટછાટ આપવામાં આવી છે। ત્યારે વાત કરીએ બનાસકાંઠા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની, તો યાત્રાધામ અંબાજીને પણ જિલ્લા કલેક્ટર દ્વારા કેટલાક નિયમો મુજબ મંદિર ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવી હતી। અંબાજી મંદિરને ચાલુ કરવામાં આવતા ધીરે ધીરે દર્શનાર્થીઓ અંબાના દર્શનાર્થે આવવા લાગ્યા છે। તેવામાં હવે અષાઢ મહિનો શરૂ થઈ જતા ધાર્મિક આસ્થાઓ સાથે જોડાયેલા તહેવારો પણ આવી રહ્યા છે, જેને લઈ શ્રદ્ધાળુઓ મંદિરોમાં દર્શન કરવા જતા હોય છે। ત્યારે કોરોના કાળમાં પણ આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને મંદિરના પ્રાંગણમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાંબી લાઈનો લાગી ગઈ હતી। જોકે અંબાજીના તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ રાખી ભક્તોને દર્શનનો લાભ આપવામાં આવ્યો હતો, પરંતુ લોકો માતાજીના દર્શન કરવાની ધૂનમાં કોરોનાની ગાઈડલાઈનો ભંગ કરતા નજરે પડ્યા હતા। જેમાં આવનારા દિવસોમાં કોરોના ત્રીજી લહેરના સંકેતો મળી રહ્યા છે ત્યારે અંબાજીધામમાં દર્શન કરવાની છૂટ મળતા જ લોકો કોરોના ગાઈડલાઈનો ભૂલી કોરોનાને ખુલ્લે આમંત્રણ આપતા નજરે પડ્યા હતા, તેમજ લોકો માસ્ક વગર ફરતા જોવા મળ્યા હતા અને તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓ પર પાણી ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને તંત્ર દ્વારા ભક્તોને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા વારંવાર અપીલ કરવામાં આવી હતી। તેમ છતાં મંદિર પરિસરમાં ભક્તોની ભીડ વધતા સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો અને યાત્રિકોની ભીડના કારણે કોરોના સંક્રમણ વધે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા।